હવે આગળ વાત કરીએ તો સુરતની. સુરતના પાંડેસરામાં જીઆઈડીસીમાં કેમિકલ ફેક્ટરીમાં બોઇલરમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી, જેમાં એક કામદાર ઉપરના માળેથી કૂદી જીવ બચાવવાની કોશિશ કરી હતી. સુરતની પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી વોકીટોજેમ કેમિકલ ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળી છે. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આગને પગલે આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ છે. કેમિકલ ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ સતત બ્લાસ્ટ થઈ રહ્યા હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું. ફેક્ટરીમાં આગ લાગતા જ અમરસિંહ ગંગાદીન કેવટ નામનો કામદાર ત્રીજા માળેથી નીચે કૂદી ગયો હતો, જેમાં તે ઈજાગ્રસ્ત થયો છે. આ ઉપરાંત ઘણા કામદારો ફેક્ટરીમાં ફસાયા હોવાની માહિતી મળી છે. સુરતના પાંડેસરા જીઆઈડીસી સ્થિત વોકીટોજેમ કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફડાતફડી મચી ગઈ છે. ફાયર બ્રિગેડની ગાડીઓનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે, પરંતુ ગોડાઉનમાં મોટી માત્રામાં કેમિકલ હોવાથી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કામદાર અમનસિંહ ગંગાદીન કેવટ 22 રહે ગણેશનગર પાંડેસરા સુરત મૂળ ઉત્તર પ્રદેશ 3 મહિનાથી ફેક્ટરીમાં કામ કરતો હતો. કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા જ તે ત્રીજા માળેથી નીચે કૂદી પડ્યો હતો, જેમાં તે ઈજાગ્રસ્ત થયો હતો, જેથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ફેક્ટરીમાં 40-50 કામદારો કામ કરી રહ્યા હતા, જેથી હજી પણ કામદારો ફસાયા હોવાની આશંકા છે, જેને પગલે 3108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. એસીટો કંપનીમાં લાગેલી આગમાં મહિલા ડીસીપી વિધિ ચૌધરી થયા ઈજાગ્રસ્ત. કેમિકલ પાણીમાં મિક્સ થઈ જતા પગદાજી ગયા. બ્યુરો રિપોર્ટ, ZSTV સુરત.